અને હવે વાત કોડિયામાં કટકીની તો જામનગરમાં સસ્તા અનાજની દુકાને ઓછો જથ્થો અપાતો હોવાની ઘટના સામે આવી છે સ્થાનિકોને સરકારી નિયમ મુજબનો જથ્થો ન અપાતો હોવાનો આક્ષેપ કરાયો છે સ્થાનિકોએ વિડિયો ઉતારી ન્યૂઝ 18 ગુજરાતીને મોકલી આપ્યો છે કાલાવડના ભીમાની ગામના અનાજનો જથ્થો પૂરતો નહીં અપાતો હોવાનો આરોપ લગાવાયો છે ચણાની દાળ પણ આ સસ્તા અનાજની દુકાને નથી મળતી તો દુકાનદાર કહી રહ્યા છે કે સસ્તી નથી મળતી ચણાની દાળ ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તેમને ધારાધોરણ પ્રમાણે અનાજનો જથ્થો આપવામાં આવે ઓછું શું કામ આવ્યો આ બધું એટલે માલ ઓછો તમને 15 કેમ કેટલો 15 ઘઉં આવ્યા 2 કિલો ખાંડ આવી 2 કિલો મીઠું આવ્યું ભલે વાંધો ને આના કેટલા ઘઉં ને ચોખા આવે જો પેલા પરમેન્ટ માં કેટલા આવે એને 42 ઘઉં ને 400 ખા તો કેટલા દીધા તમે એને જોતો કેટલા દીધા ઘઉં ઘઉં કેટલા દીધા તમે એને 30 કિલો ઘઉં દીધા ચોખા કેટલા દીધા તમે આને જવાબદાર જ છો હું કામ નથી જવાબદાર ચાલુ જ રહેવાનું ચાલુ જ રહ્યા આમાંથી જ ચાલુ રહ્યા ત્યાંથી જે રાજ્ય સરકારથી જે અનાજનો જે જથ્થો મળે છે તેના કરતા અમને ઓછું આપે બધાને ગામમાં ઓછું આપે બીજા બધાને પણ ઓછું જ આપે છે એટલે અમે આજે ત્યાં દુકાને જઈને 4-5 જણાની અંદર મોકલી અને જેને જે જથ્થો આપ્યો હતો એને ચેક કરીને જથ્થો ઓછો જ હતો